પોઈચામાં નર્મદા નદીમાં ડૂબેલા સાત લોકોની શોધખોળ ચાલુ છે. ગઈકાલે બપોરે ડૂબેલા સાતને હજુ નથી શોધી શકાયા. એનડીઆરએફ છે, સ્થાનિક તરવૈયા છે, વડોદરા ફાયરની ટીમ તે રેસ્ક્યુમાં જોડાઈ છે. નર્મદામાં નાહવા પડ્યો હતો સુરતનો એક પરિવાર. ડૂબેલા આઠ લોકોમાંથી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો, પરંતુ હજી સુધી અન્ય લોકોની શોધખોળ હજી પણ ચાલુ જ છે. વડોદરાની ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા ક્યાંક જોડાઈ છે. નર્મદા જિલ્લામાં ગઈકાલે મોતનો કાળો કેર રચાયો. નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે. નરેન્દ્ર, ગઈકાલે આખી ઘટના બની, પરંતુ હજી સુધી કોઈના મૃતદેહ મળ્યા છે, ના કોઈ જીવિત વ્યક્તિ મળી છે, ત્યારે રેસ્ક્યુ ઓપરેશન કઈ દિશામાં ચાલી રહ્યું છે, શું કહેવું છે ફાયર બ્રિગેડના જવાનોનું? રેસ્ક્યુ ઓપરેશન બાબતે પ્રીતિ આપને જણાવું કે જે નર્મદા નદીની જે જગ્યાએ ઘટના બની છે, ત્યારે તે જગ્યાએ ઊંડો વિસ્તાર છે, એટલે જે સાત લોકો ગઈકાલે જે ડૂબ્યા હતા તેમાં બાળકો પણ હતા, એ ઊંડા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. અને આ જે જગ્યા જે છે એ જગ્યાએ ઓરસંગ નદી અને નર્મદા નદીનું સંગમ સ્થાનનો પણ વિસ્તાર છે, એટલે ત્યાં પાણીનો ફોર્સ પણ હોય છે અને ઊંડાણ પણ છે. ત્યારે રેસ્ક્યુની ટીમ છે ગઈકાલથી કામ કરી રહી છે. આજે પણ સવાર પડતાની સાથે એનડીઆરએફની ટીમ, રાજપીપળા નગરપાલિકાની ટીમ તેમજ સ્થાનિક જે નાવિકો છે તેમની ટીમ લેવામાં આવી છે અને લોકલ જે સરવૈયા છે તેમની પણ મદદ લેવામાં આવી છે. પરંતુ જે આ સાત લોકો જે ડૂબ્યા હતા તેમનો હજુ પણ કોઈ અતોપતો નથી. ખાસ કરીને આજે નર્મદાના જે ભૌગોલિક સ્થિતિની વાત કરું તો આ જગ્યાએ બહુ ઊંડા ખાડા પડેલા છે, જેના કારણે જે લોકો ડૂબ્યા છે એ ક્યાં ગરકાવ થયા તે હજુ મળતા નથી. અને આજે પણ રેસ્ક્યુ ચાલુ છે. ઘટનાના લગભગ 20 કલાક થઈ ગયા, પરંતુ હજુ સાતે લોકો જે સુરતના ડૂબ્યા હતા તેમને હજુ પણ કોઈ શોધખોળ અંદરથી મળી નથી. બિલકુલ, આ રેસ્ક્યુ ઓપરેશન ક્યાં સુધી યથાવત રાખવામાં આવશે? કારણ કે આપે જે કહ્યું કે પાણીનું વહેણ વધારે છે, ત્યાં અંદર નદીની અંદર ખાડા પણ પડેલા છે, કે એવું થઈ શકે કે કદાચ આ લોકો ડૂબ્યા હોય, મૃત્યુ પામ્યા હોય ને નદીના વહેણ સાથે આખો મૃતદેહ તણાઈ ગયો હોય. ક્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવતું હોય છે આવી ઘટનાઓમાં? આવી ઘટનાઓમાં રેસ્ક્યુ ઓપરેશન જ્યાં સુધી જે ડૂબ્યા છે તેમની જે મૃતદેહ ના મળે ત્યાં સુધી ચાલતું હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે આટલા કલાકો થઈ ગયા તો જે લોકો ડૂબી ગયા હોય એમને જે એ લોકોનો જીવતા રહેવાની કોઈ શક્યતા હોતી નથી. ત્યારે પાણીનું વહેણ પણ છે અને જે ઊંડો વિસ્તાર પણ છે, એના કારણે એનડીઆરએફની ટીમ અને અન્ય જે ટીમો છે એ ટીમો અલગ અલગ જગ્યાએ પણ કામ કરી રહી છે. હવે એક ટીમને થોડાક આગળના વિસ્તારમાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે કે ત્યાં પણ તેઓ ચેક કરે કે આ વિસ્તારની અંદરથી કોઈ અન્ય મૃતદેહ તણાઈને આવ્યો છે કે નહીં. પરંતુ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. રાત્રિ દરમિયાન અંડર વોટર કેમેરા પણ અંદર ઉતારવામાં આવ્યા હતા. એનડીઆરએફની ટીમ જે છે એમની સાથે જે હાઈટેક સાધનો છે એ લઈને આવી છે, તેઓ શોધખોળ કરી રહી છે. પરંતુ આ સાત લોકો નર્મદાના જળમાં ક્યાં ગરકાવ થયા તેની હજુ પણ કોઈને ખબર પડતી નથી. બિલકુલ, આભાર નરેન્દ્ર તમે આ વિગતો માટે.